ગુજરાતી મહીસાગર રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો છે અને અનેક જિલ્લાઓમાં પાણીના અભાવે અનેક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ હાલ પાણીની સમસ્યા વકરી રહી છે. જિલ્લામાં ધરોઈ જળાશયને સામેલ કરીએ તો કુલ 7 જેટલા જળાશય છે. આ તમામમાં સરેરાશ 20% જેટલું જ પાણી હાલ ઉપલબ્ધ છે અને માટે હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે સરકાર ઈચ્છે તો પણ પાણી આપી શકાય તેમ નથી. ખાસ કરીને હાલ પીવાના પાણીનો જથ્થો આરક્ષિત કરવામાં આવ્યો છે અને વરસાદ ખેંચાતા આ સમસ્યા ઉત્પન્ન થઈ છે. જિલ્લામાં 30% જેટલો જ વરસાદ નોંધાયો છે. જો હજુ પણ વરસાદ ન થાય તો સાબરકાંઠામાં જળ સંકટ ઊભો થઈ શકે. હાથમતી જળાશય યોજનામાં 32% જેટલો પાણીનો જથ્થો હાલની આજની સ્થિતિએ અવેલેબલ છે. તેમજ જવાનપુરા જળાશય યોજના છે એમાં 5% જેટલો જથ્થો અવેલેબલ છે. પછી હરણાવ જળાશય યોજનામાં 29% જેટલો પાણીનો જથ્થો અવેલેબલ છે અને ખેડવા જળાશય યોજનામાં 12% જેટલો પાણીનો જથ્થો અવેલેબલ છે. તેમજ ગોરાઠિયા જે જળાશય યોજના છે તેમાં 20% જેટલો અંદાજે પાણીનો જથ્થો અવેલેબલ છે. ગુહાઈ જળાશય યોજનાની ટોટલ કેપેસિટીનું હાલ 10.95% જેટલું પાણી હાલ ઉપલબ્ધ છે અને તથા ગુહાઈ જળાશય યોજનાની સીલ લેવલ કરતાં પાણી નીચું હોવાના કારણે ખેતી માટે આપી શકાય તેમ બિલકુલ નથી. જળાશયની પરિસ્થિતિની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં જે જળાશયો આવે સરેરાશ 20% જેટલું પાણી તમામ જળાશયોમાં જોવા મળી રહ્યું છે. તો આ ઉપરાંત 12% જેટલું પાણી ગત સાલ કરતાં પણ અત્યારે હાલ તો ઓછું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા પાલિકા હસ્તકના વિલિંગ્ટન ડેમમાં જાળી ફિટ કરવામાં આવી છે. ખાસ તો ચોમાસાના સમયમાં આ ડેમ જ્યારે પણ ઓવરફ્લો થાય છે ત્યારે તેમાંથી મગર નીચે પટકાઈ અને મરી જતા હોય છે અને તેમના સંરક્ષણ માટે 1 લાખ રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે અને હાલ 19 જેટલી જાળી આ ડેમ ખાતે ફિટ કરીએ છે. મગર જે ઓવરફ્લો છે એ એરિયામાં ઉપરથી પડી જવાને લીધે મૃત્યુ પામવાના ઈજા પામવાના બનાવો અમારા ધ્યાને આવેલ, જેથી મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિલિંગ્ટન ડેમમાં 19 જાળીઓ અને 1 લાખ રૂપિયાના ખર્ચે હાલ ફિટ કરવામાં આવેલ છે. અને હવે વાત કરીશું તાલિબાની રાજની. અફઘાનિસ્તાનની પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ ઠપ થયા છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિની અસર ભારત દેશના માર્કેટ પર જોવા મળી છે. અફઘાનિસ્તાનમાંથી ડ્રાયફ્રૂટની આયાત થાય છે. બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટ્સ અફઘાનિસ્તાનમાંથી આવે છે, પરંતુ ત્યાંની વિકટ પરિસ્થિતિના કારણે માલની સપ્લાય નથી થઈ, જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 5 થી 12% વધારો થયો છે. અંજીર, જલદારૂ અને હિંગ અફઘાનિસ્તાનમાંથી આવે છે, એટલે બીજો ઓપ્શન પણ નથી. અંજીર અને જલદારૂનું એક સિઝનમાં 150 થી 200 કરોડનો ઓર્ડર આપવામાં આવે છે અને હિંગનો 500 થી 700 કરોડનો ઓર્ડર પેન્ડિંગ પડ્યો છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિના કારણે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. વેપારી પણ ચિંતામાં છે કે ક્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, માલની સપ્લાય થશે. માલની સપ્લાય બંધ થતાં ડ્રાયફ્રૂટના ભાવ અને હિંગના ભાવમાં વધારો થશે. દિવાળી પહેલાં 1 થી 2 મહિના પહેલાં ઓર્ડર બુક કરાવાય છે, જેના કારણે દિવાળી તહેવાર પહેલાં જ ડ્રાયફ્રૂટ આવી જાય છે, પરંતુ અત્યારે તો પહેલાં આપેલા ઓર્ડર પણ પેન્ડિંગ છે. તો ઓર્ડર કરેલો માલ આવ્યો નથી અને એટલે જ નવા ઓર્ડર હાલ બુક જ કરાવ્યા નથી. તો ભારત દેશમાંથી દવા, ખાંડ, તંબાકુ, કેમિકલ, મશીન નિકાસ કરાય છે અફઘાનિસ્તાનમાં અને એટલે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. જે અફઘાનિસ્તાનની જે આવક છે, જલદારુ છે, કિશમિશ છે, મુનક્કા છે, અંજીર છે, પિસ્તા છે, અત્યારે એની ટોટલ આવક છે નહીં. પ્લસ શ્રાવણ મહિનો ચાલે, શ્રાવણ મહિનામાં જે અમે ગ્રાહકીની આશા રાખતા હતા એ હજુ સુધી ગ્રાહકી ખુલી નથી. માર્કેટમાં લોકો આવતા બી હજુ વિચારે કહેતા કે ત્રીજી વેવમાં અમે હેરાન થઈએ, એટલે વધારે પડતો ઓનલાઈન લોકો લઈ લે છે. હવે પરિસ્થિતિ જો નોર્મલ ના થાય અથવા તો રૂટીન પર ના આવે તો આની અસર ભાવમાં 100% પડશે. એટલે ભાવમાં મારા અંદાજ પ્રમાણે કે ભાઈ જો આ શોર્ટ સપ્લાય થાય આ રીતના પછી તો અંજીરમાં, જલદારુમાં અને હિંગમાં ભાવ વધારે નોંધાશે.